વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિસનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ડમ્પિંગ યાર્ડ જે બનાવવામાં આવ્યું છે હવે તેને હટાવવા માટે થઈને વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાને તાજેતરમાં સ્માર્ટ સિટીમાં તેત્રીસમો ક્રમાંક મળ્યો છે જેનું કારણ પાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓની લીધે હોઈ શકે છે વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કિસનવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ગાડીનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે ઘરે ઘરેથી કચરો લઈ આ ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવે છે આ વિસ્તારમાં રોગચાળો તેમજ બીમારી પ્રમાણ વધી રહ્યું છે અને સાથે જ તેની બાજુમાં જ પાલિકા દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે જેથી ત્યાં આવતા લોકો પણ આ ડમ્પિંગ યાર્ડમાંથી આવતી સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા આજે પાલિકાની વડી કચેરી ખાતે પાલિકાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી કે આ ડમ્પિંગ યાર્ડ હટાવવામાં આવે યાર્ડ નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શહેરને સ્વચ્છ વડોદરા તરીકે ઓળખવામાં આવે છે અને એની જે ઓળખાણ છે એ સમગ્ર દેશમાં સ્વચ્છ અને સુંદર વડોદરા તરીકે ખ્યાતનામ છે ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરાની આ સ્વચ્છ ઓળખાણને કંઈક ને કંઈક ડોળવાનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે એના જ ભાગરૂપે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તાર કે જે ખૂબ ગીજ વસ્તી કહેવાતી હોય છે જ્યાં પચાસ હજાર રહેવાસીઓ રહેતા હોય છે એવા કિશનવાડી વિસ્તારમાં ગધડા માર્કેટ ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા કચ્છાનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે એ ડમ્પિંગ યાર્ડ ની બાજુમાં કોર્પોરેશન દ્વારા શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે તો આ તો કેવા એન્જિનિયર છે કે જે કચરામાં શાક લેવા જવાનું કે છે આ એન્જિનિયરે છે કે જ્યાં ડમ્પિંગ યાર્ડ ગીચ વસ્તીમાં બનાવવામાં બનાવડાયું છે એ ડમ્પિંગ યાર્ડ ને તાત્કાલિક ધોરણે ત્યાંથી દૂર કરવામાં આવે જેના કારણે ત્યાં રહેતા રહેવાસીઓને જે જુદી જુદી બીમારીઓનો સામનો કરવો પડે છે એ બીમારીઓથી મુક્ત થાય આ કચ્છા પ્રેમ ડમ્પિંગ યાર્ડ ત્યાંથી નીકળે તો સ્વચ્છતા સુંદરતા થાય અને એ ડમ્પિંગ યાર્ડ ની બાજુમાં કોર્પોરેશન દ્વારા ખાલી પ્લોટો રાખવામાં આવે છે જેના ઉપર મોટા પ્રમાણમાં લોકોએ દબાણ કર્યું છે અને એ દબાણમાં પણ કચરાનો જ વેપાર થઈ રહ્યો છે તો એ પણ દૂર કરવામાં આવે એવી માંગ સાથે અમે કમિશનરશ્રીને આવેદન આપવા આવ્યા છે આવનાર દિવસોમાં અમે કમિશનરશ્રી ને એક સમય આપવાના છે કે જલ્દી થી જલ્દ આ વસ્તુ દૂર કરવામાં આવે જો ભવિષ્યના અંદર આ વસ્તુ આ ડમ્પિંગ દૂર કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં હોળીનો મોટો પર્વ આવી રહ્યો છે એ ડમ્પિંગ યાર્ડના કચરા ભેગો કરીને અને આવનાર દિવસોમાં હોળી અમે તૈયાર ઉજવીશું અને અમે જાતે ડમ્પિંગ યાર્ડ ખાલી કરાવશું એવો અમારા સંકલ્પ છે